નસાના રવાડે બાળકોને ન લઈ જવું તેની દેખરેખ માતા પિતાએ રાખવાની હોય છે પરંતુ સુરતના વેસુમાં યોજાયેલ દારૂ પાર્ટીના નબીરાઓ તો ઠીક નબીરાઓના માતા પિતા સામે સવાલો ઊભા થયા છે બનાવમાં વાલીઓએ છાપો મારનાર પોલીસનો આભાર વ્યક્ત કરવાની જગ્યાએ નબીરાઓની તરફેણમાં કોર્ટ બહાર હોબાળો મચાવી પોતાના દીકરા અને દીકરીઓને ગુનાખોરીના માર્ગે વાળવા આંગળી ચીંધી રહ્યા છે પરંતુ તેઓએ ભૂલી ગયા છે કે ગુનાખોરીની આજ આંગણીઓ ભેગી મળી એક દિવસ તેમના જ ગાળ પર સણસણતો તમાચો મારશે જેથી કરી બાળકો પર નજર રાખો તેઓને દારૂના દલદલમાં ન ધકેલો ગુજરાતમાં દારૂબંધી હોય તેમજ સ્વાસ્થ્ય માટે દારૂ હાનિકારક હોવા છતાં સુરતના વેસુ સ્થિત આશીર્વાદ ફાર્મ હાઉસમાં અનેક નબીરાઓ લીપ યર પાર્ટીમાં આલ્કોહોલનો નશો કરી રહ્યા હતા ત્યારે પોલીસે છાપો મારી બાવન નબીરાઓને દબોચી લીધા હતા અને છત્રીસ નબીરાઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં નબીરાના વાલીઓ જ નશા વગર ભાન ભૂલી પોતાના નબીરા સ્વજનો માટે કોર્ટ બહાર હોબારો મચાવ્યો હતો જે તદ્દન પાયાવિહીન બાબત કહી શકાય નબીરાઓના વાલીઓના વર્તન પરથી એ સાબિત થાય કે તેઓ જાણે પોતાના સંતાનનું ભલું ઈચ્છતા જ નથી ઉલટાનું નબીરાઓની તરફેણ કરી પોતાના બાળકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે પોલીસની રેડ પડ્યા પછી માતા પિતાએ નબીરાઓને એક તમાચો ઠોકવાને બદલે કોર્ટમાં હોબારો કરી વહ્યાત વર્તન કર્યું હતું દારૂડિયાઓ માટે ગગન ઢીંગરા નામના યુવકે ચૌદ હજારમાં ફાર્મહાઉસ હાઉસ ઓનલાઈન બુક કરાવ્યું હતું આ ફાર્મહાઉસ પારસીની માલિકીનું છે વાલીઓના વર્તન પરથી એ વ્યક્ત થાય છે કે તેઓ પોતાના હાથે બાળકોને ગુનાખોરીના દલદલમાં ધકેલી રહ્યા છે અને પોલીસ ની કામગીરી તેમજ પ્રોહિબિશન ના કાયદાને કચડી રહ્યા છે તો હબાડો મચાવનાર વાલીઓ કેટલેક અંશે યોગ્ય મિની બારમાં ચાર પેટીની બિયરના ટીન અને ત્રણ વિદેશી દારૂની બોટલોની વ્યવસ્થા ગગને કરી હતી પકડાયેલો વિદેશી દારૂ પૈકી મોટા ભાગના દારૂ પરમિત વાળો છે જેમાં કેટલીક દારૂની બોટલો ગવિયરમાંથી માંથી બિપિન પટેલ પાસે લેવાઈ હતી બનાવમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ યુવતીઓ પણ સામેલ હતી વાલીઓના વર્તન પરથી એવું પણ અનુમાન લગાવી શકાય કે જાણે તેઓને પણ દારૂની મહેફિલ અંગે અગાઉથી જાણ હતી ત્યારે હવે અહીં નબીરાઓનો પ્રશ્ન તો ઠીક વાલીઓના ઉછેર સામે એક ગંભીર પ્રશ્ન ઉભો થયો છે કેમેરામેન મુકેશ ગુરવ સાથે બિજેલ પટેલ ન્યૂઝ સુરત